तो शक्ति भक्ति अने आस्था नु त्रिवेणी संगम एटले जग विख्यात यात्राधाम अंबाजी गुजरात अने राजस्थान नी सरहद उपर आवेलू छे। अंबाजी मंदिर 51 शक्तिपीठ मां आद्यशक्ति तरीके ओळखाय छे। अंबाजी मंदिर मां माई भक्तो वर्ष दरमियान मोटी संख्या मां दर्शन करवा आवे छे अने दर्शन करीने धन्यता अनुभवे छे। त्यारे आजे अंबाजी मंदिर खाते आठम निमित्ते महाशक्ति यज्ञ हवन शाला खाते योजायो हतो ने बपोरे विजय मुहूर्त मां जवेरानु पण स्थापन करायु हतुं। त्यां जवेरानु पूजन करी जवेरानु उत्थापन शास्त्रोक्त विधि विधानथी करवामां आव्युं अने अंबाजी मंदिरनी यज्ञ पण अंबाजी मंदिरनी हवनशाळामां महाशक्ति यज्ञ पण आठम निमित्ते योजायो हतो जेमां ब्राह्मणो पण पूजामां जोड़ाया हता। महत्वनुं छे के माताजीने 56 भोगनी अलग अलग प्रकारनी मीठाई धरावती वखते बपोरे अन्नकूट आरती करवामां आवी हती अने भक्तोए मां अंबाना दर्शन करीने धन्यतानी अनुभूति करी। आरती गर्भगृहनी अंदर अने बीजी आरती बहार करवामां आवी हती जे रीते भक्तोनो घसारो हतो। चैत्री नवरात्रि चाली रही छे अने आजे आठमनो दिवस छे त्यारे तेने लईने भक्तोनो घसारो सवारथी ज मंदिर परिसरमां जोवा मळ्यो। માતાજીનું ઘટસ્થાપન કરવામાં આવતું હોય છે અને ચૈત્રી સુદ આઠમના દિવસે વિશેષ મહત્વ એવો છે કે માતાજીની મંદિરની ચાલતી પ્રણાલિકા મુજબ ચૈત્રી સુદ આઠમના દિવસે ઝવેરાનું ઉત્થાપન કરવામાં આવતું હોય છે અને આ ઝવેરાનું ઉત્થાપન કર્યા પછી માતાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યજ્ઞ કરવામાં આવતું હોય છે અને આ યજ્ઞની અંદર પણ ઝવેરાની આહુતિ આપવામાં આવતી હોય છે એટલે મંદિરની આ વિશેષ પરંપરા રહી છે અને વિશેષમાં દરેક ચૈત્રી નવરાત્રિની દરેક માઈ ભક્તોને શુભકામનાએ પાઠવું છું। મેં ભરૂચથી લાસ્ટ 35 વર્ષથી ચાલતા પગપાળા સંઘ લઈને આવ્યા છે અને દર ચૈત્ર નવરાત્રિમાં અમારો ફાગણ સુદ તેરસના દિવસે ફાગણ વટ તેરસના દિવસે અમારા જાત્રાનું પ્રસ્થાન ભરૂચથી થાય છે મોટા ભોઈવાડમાંથી અને મોટા ભોઈવાડ મંદિરમાંથી થાય છે અને ત્યાંથી અમે ચૈત્ર સુદ સાતમ યા છઠના દિવસે અમે અંબાજી પ્રસ્થાન કરીએ છીએ અને ત્યાંથી આઠમના દિવસે અમે નાની અને મોટી ધજા ચડાવી અને સંઘની પૂર્ણાહુતિ કરી ને માતાજીની દર્શન કરીને ધન્યતા અનુભવીએ છીએ। અમે લોકો ભરૂચથી છેલ્લા 40 વર્ષથી પગપાળા સંઘ ઉપાડે છે ભરૂચથી અંબાજી ચૈત્રી નવરાત્રિમાં અને દર વર્ષે અમે આવીએ છીએ આઠમને માતાજીના આશીર્વાદ લઈએ છીએ અને કોઈ સેવા કોઈ નહીં જાતે બે અમે બધું જાતે કરીને પગપાળ આવીએ છીએ 35-40 જણા કોઈ સેવા લેતા નહીં માતાજીના આશીર્વાદ છે અમે દર વર્ષે આવીએ છીએ અને દર વર્ષે આવતા રહેશું। સુર આઠમ પર છે ને દર વર્ષે 35 વર્ષથી અમે ચાલતો સંઘ આવે છે અમારા ભાઈઓ કોઈ જાતની સેવા લે જાતે વિસરા પોટલા લઈને ચાલે છે અને દર આઠમ પર અમારી મોટી ધજા ને નાની ધજા ચડીને અમે માતાજીના આશીર્વાદ અનુભવીએ છીએ। આજે છે ચૈત્ર સુદ આઠમ ત્યારે આપ જોઈ શકો છો કે અંબાજી મંદિરના જે ચાચર ચોક છે તે ચાચર ચોકની અંદર મોટી સંખ્યામાં માઈ ભક્તો આવ્યા છે અને માતાજીના દર્શન કરવા આવ્યા છે આત્મા ધજા લઈને આવ્યા છે અને માતાજીની આરાધના કર્યા છે છે બોલ મારી અંબે જય જય અંબે નાથ પર અંબાજી મંદિરમાં સાંભળવા મળી રહ્યો છે ત્યારે ચૈત્ર નવરાત્રિમાં પણ ભક્તો મોટી સંખ્યામાં દૂર દૂરથી ગુજરાતથી અને ગુજરાત બહારથી પણ મોટી સંખ્યામાં દર્શન કરવા આવી રહ્યા છે। આપ જોઈ શકો છો કે જે બહેનો છે તે બહેનો પણ આટલા મોટા પ્રમાણમાં ધજાળીને આવ્યા છે અને દર્શન કરવા આવ્યા છે। અંબાજી મંદિરની વાત કરવામાં તો અંબાજી મંદિર દેશના જે 51 શક્તિપીઠ છે તે 51 શક્તિપીઠમાં ઓળખાય છે ત્યારે અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવ્યા છે। અંબાજી મંદિર ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। શક્તિપીઠ અંબાજીની જે વાત કરવામાં તો અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠમાં શક્તિપીઠ તરીકે ઓળખાય છે ત્યારે આજે નવરાત્રિ પર્વમાં મોટી સંખ્યામાં ભક્તો અંબાજી મંદિર ખાતે આવ્યા છે। શક્તિ શ્રી રાજપૂત ગુજરાત ફર્સ્ટ અંબાજી।